નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન YouTube ચેનલમાં. આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 8 માં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 6 ઘન અને ઘનમૂળનો આપણે સોલ્યુશન કરવાના છીએ. તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરવાને બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરો. અને આજના વિડીયો લેક્ચરમાં આપણે શરૂઆત કરીએ ઘન અને ઘનમૂળ. તો તેમાં આપણે વાત કરીએ તો કોઈ પણ સંખ્યાનો ઘન આપણે કરીએ તો ઘન કેવી રીતે મળે છે? કોઈ પણ સંખ્યાનો ઘન તે સંખ્યાના તેની તે સંખ્યા સાથે આપણે ત્રણ વખત ગુણાકાર કરવાથી આપણને ઘન મળે. કોઈ બી સંખ્યાનો ઘન કરો એટલે કોઈ બી સંખ્યાનો ઘન કરવાથી આપણને તે સંખ્યાનો ત્રણ વખત તેની તે સંખ્યા સાથે ગુણાકાર કરો એટલે ઘન. જેમ કે બે નો ઘન એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે જવાબ મળશે 8. તેવી રીતે 3 નો ઘન તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 27. ને આ રીતે મળતી સંખ્યા કેવી કહેવાય? પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. તો આપણે 1 અને 1000 ની વચ્ચે પૂર્ણ ઘન સંખ્યા કઈ આવશે? 1, 8, 27 અને 24. આપેલી સંખ્યાને ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો આવશે? 3 નો ઘન કરો તો 7 આવે, 0 હોય તો 0 આવશે, 8 નો ઘન કરો તો 2 આવશે, 1 નો ઘન કરો તો 1 આવે, 6 નો ઘન કરો તો એકમનો અંક 6 આવે, 2 નો ઘન કરો તો 8 આવશે, 7 નો ઘન કરો તો 3 આવે અને 5 નો ઘન કરો તો 5 આવશે. આપેલી પેટર્ન મુજબ આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. જેમ કે 64 નો ઘન એટલે તો એકી સંખ્યા 13, 15, 17 અને 19. એવી રીતે એકી સંખ્યા 21, 23, 25, 27, 19, 29, 31, 33, 35, 37, 39, 41, 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
43 થી લઈને 55 સંખ્યા. એના પછી હવે પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. તો 1728 એને આપણે અહીં ભાગ પાડવાના છે. તો ભાગ પાડવાથી આપણને અવયવ મળે છે, તેના આપણે અવયવને ઘાત સ્વરૂપે લખવાની. જો બધા ઘાત ત્રણ સ્વરૂપમાં હોય એટલે કે ઘન સ્વરૂપમાં આવે તો પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. એટલે અહીં તમે જુઓ 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત ને 3 ની 3 ઘાત, તો એનું ઘનમૂળ આપણે કાઢીએ તો જવાબ આવે છે 12, એટલે પૂર્ણ ઘન સંખ્યા છે. એના પછી બીજું તમને દાખલો આપેલો છે 8000. તો 8000 ના તમને અહીંયા અવયવ આપેલા છે, તો તેને આપણે ખાસ સ્વરૂપે આપણે અવયવ લખેલા છે એને આપણે લખીએ તો 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત અને 5 ની 3 ઘાત, એટલે દરેક અવયવની 3 3 ઘાત છે, એટલે પૂર્ણ ઘન તો બનશે. અને એ પૂર્ણ ઘન કયું બનશે? 20 નો ઘન છે. તેવી રીતે ત્રીજો દાખલો આપેલો છે 16875, તો એના અવયવ અહીંયા તમને આપેલા છે. એ અવયવને આપણે ઘાત સ્વરૂપમાં લખીએ તો અહીંયા તમે જુઓ કે 3 છે તે 2 વાર આવે છે અને 5 2 વાર આવે છે, સોરી 5 અહીંયા 3 વાર થશે. તો આપેલી સંખ્યા એ પૂર્ણ ઘન સંખ્યામાં આવશે નહીં. અહીંયા એક ભૂલ છે, 3 વાર લખવો પડશે, 3 અહીંયા પણ 3 આવશે, પણ 5 માત્ર કેટલી વાર આવે છે? 1 વાર, એટલે આપેલી સંખ્યા પૂર્ણ ઘન કહેવાય નહીં. નેક્સ્ટ, હવે આપેલી સંખ્યાને પૂર્ણ ઘન સંખ્યા નથી તો નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણાકાર કરો તો પૂર્ણ ઘન બને? તો પેલા સંખ્યાના તમારે અવયવ પાડવાના છે. આ રીતે અવિભાજ્ય અવયવ આપણે પાડીએ તો આપણે અહીંયા એને ઘાત સ્વરૂપમાં લખીએ. તો 2 અને 3 છે એ 3 3 વખત છે, 3 અહીંયા કેટલી વાર છે? 1 વાર છે. તો આપેલી સંખ્યાને મારે પૂર્ણ ઘન કરવી હોય તો 3 હજી કેટલી વાર ઘટે છે? 2 વાર, એટલે હું આ બંને 3 નો વર્ગ એટલે કે 9 વડે ગુણાકાર કરવાનો બંને બાજુ, એટલે 3 નો વર્ગ એટલે આપેલી સંખ્યા પૂર્ણ ઘન બને. અને પૂર્ણ ઘન સંખ્યા કઈ આવે છે? 58321. એટલે આપેલી સંખ્યાને કેટલા વડે ગુણાકાર કરવાથી? 9 વડે ગુણાકાર કરવાથી. તેવી રીતે અહીં તમને બીજો દાખલો આપ્યો છે 2560 નો, તો એના અવયવ પાડવાના છે. આ રીતે અવિભાજ્ય અવયવ પાડીએ તો એને ઘાત સ્વરૂપમાં લખીએ તો આપેલી સંખ્યામાં 5 કેટલી વાર છે? 1 વાર છે. તો 5 હજી કેટલી વાર બાકી રહે છે? 2 વાર, એટલે 25 વડે બંને બાજુ ગુણાકાર કરો તો પૂર્ણ ઘન બની જાય. અને મળતી સંખ્યા કઈ આવે છે? 64000 આવે છે. તેવી રીતે ત્રીજો તમને અંક આપેલો છે 16000 વાળો. 1600 આપણે અહીંયા ભાગ પાડેલા છે અને એના અવયવ સ્વરૂપે લખો તો 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત ને 5 1 વાર છે, એટલે આપેલી સંખ્યાને 5 વડે તમે ગુણાકાર કરો તો પૂર્ણ ઘન સંખ્યા બને. ચલો નેક્સ્ટ છે હવે ભાગાકાર કરવા વાળો. આપેલી સંખ્યા છે એના અવયવ આની જેમ સેમ ટુ સેમ આપણે અવયવ પાડવાના. હવે એમાં 7 કેટલી વાર દેખાય છે? 1 વાર,
તો આપેલી સંખ્યાને આપણે સાત વડે ભાગાકાર કરીએ એટલે આ સાત સાત કેન્સલ થઈ જાય એટલે પૂર્ણ ઘન સંખ્યા વધે. એટલે સાતને ભાગવાથી આપણે પૂર્ણ ઘન સંખ્યા મળે. તેવી રીતે અહીંયા 256 તમને આપેલું છે, 500 દાખલો આપેલો છે, તો એના સોલ્યુશન તમારે આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. ચલો હવે ઘનમૂળ આપણે કાઢવાનું છે. અવયવીકરણની રીતે ઘનમૂળ કાઢીએ તો બધામાં જે રીતે કરીએ તેમ પહેલા આપણે એના અવિભાજ્ય અવયવ સ્વરૂપમાં આપણે ભાગ પાડી દેવાના. તો અહીંયા આવે છે 2 નો ઘન ગુણ્યા 11 નો ઘન એટલે કે 22 નો ઘન આવે. હવે એનું ઘનમૂળ કાઢો એટલે કેટલા આવશે 22. સેમ ટુ સેમ 12167 છે તો તે 23 નો ઘન છે એટલે એનું ઘનમૂળ કેટલું આવશે 23. નેક્સ્ટ તમને આપેલું છે એક દાખલો કે ભાઈ 13,824 મીટર ક્યુબ ઘનફળ ધરાવતી ઘનની બાજુની લંબાઈ ગોતવાની છે. તો સૌ પ્રથમ તમારે આ આપેલી સંખ્યાને તમારે ભાગ પાડી એનું ઘનમૂળ તમારે મેળવવા. તેનું ઘનમૂળ કેટલું આવે છે 24. તો બસ આપેલી સંખ્યાને એટલે કે ઘનની બાજુની લંબાઈ કેટલી આવશે 24 આવે. નેક્સ્ટ હવે તમારા એમસીક્યુ ના સોલ્યુશન તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. તમારા આઈડિયલ બુકની અંદર અહીંયા તમને સોલ્યુશન આપવામાં આવે છે, તેના આધારે તમારે સોલ્યુશન તમારે આઈડિયલની અંદર તમારે લખવાના રહેશે. ખાલી જગ્યાનો પ્રશ્ન નંબર બે તમે ખાલી જગ્યા આપેલી છે તેનું પણ સોલ્યુશન તમે લખો. એના પછી ખરા ખોટા અને લાસ્ટ તમને જોડતાનું સોલ્યુશન આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો આજના ચેપ્ટરનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનું સોલ્યુશન જોવાના છીએ. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને અવશ્ય શેર કરો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.